દુનિયાના 160 થી પણ વધારે દેશોમાં હાલ કોરોના વાયરલને લઈને મોટી મહામારી ફેલાઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે કોરોના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે જાયન્ટ્સ ગ્રુપ એકલવ્ય ફાઉન્ડેશન મંગલોદય સેવા પ્રતિષ્ઠાનના પ્રાંતિજ દ્વારાના વિવિધ વિસ્તારો સહિત એસટી ડેપોમાં ઉકાળો પીવડાવવામાં આવ્યો છે દેશ સહિત વિદેશોમાં પણ કોરોનાના રોગને લઈને અફરાતફરી મચી છે ત્યારે ભારત સરકાર દ્વારા તથા ગુજરાત સરકાર દ્વારા રોગ સામે લડવા માટે અગમચેતી તૈયારી સાથે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ સેવાકીય પ્રવૃત્તિ કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજ તેમજ મંગલોદય સેવા પ્રતિષ્ઠા અને પ્રાંતિજ તાલુકા સરકારી આયુર્વેદિક હોમિયોપેથિક દવાના એના સહયોગથી કોરોનાના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા અમૃત પે ઉકાળો બનાવીને પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તપોધન ફળી દેસાઈની પોળ ગુજરની પોળ પ્રાંતિજ ત્રણ રસ્તા સિવિલ સહિત વિવિધ વિસ્તારોમાં તથા સોસાયટીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાંતિજ એસટી ડેપોમાં પણ કોરોનાને લઈને નસ આવે તે માટે કર્મચારીઓ તથા એસટી સ્ટાફોને કોરોના વિશે ઉપસ્થિત ડોક્ટર યતીન જોશી તથા ડોક્ટર સંકેત પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સ્ટાફ તથા એસટી કર્મચારીઓને ઉકાળો તથા આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુનિલ દાસજી મહારાજ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ પિયુષ ભાવસાર તથા ડેપો મેનેજર ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પ્રાંતિજ એપ્રોરોચ રોડ ઉપર આવેલા ગાયત્રી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ સામે લડવા ઉકાળો બનાવવામાં આવ્યો હતો ત્યાં પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નગરજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ ખાતેના સ્થાપક ડોક્ટર એન કે ડેરિયા વજેશભાઈ ભાવસર મિતેશભાઈ શાહ સહિતના જાયન્ટ સભ્યો દ્વારા વિવિધ સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે આયુર્વેદિક તથા હોમિયોપેથિક ડોક્ટરો સહિતની ટીમ પણ ઉપસ્થિત રહી આયુર્વેદિક હોમિયોપેથિક ગોળીઓનું દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ પ્રાંતિજ ડેપો ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને એકલવ્ય ફાઉન્ડેશન તરફથી આજે ઉકાળાનું આયોજન કરવામાં આવેલ છે અને કોરોના વાયરસ અંગે સાવચેતીના પગલાં લેવા માટે એચએમઓ સાહેબ અને યતીનભાઈ ડૉક્ટર તરફથી અમને બધી જાણકારી આપેલી છે અને હોમિયોપેથિક દવા પણ આજે આપવામાં આવેલ છે અને આગામી સમયમાં જે આ વાયરસ નિમિત્તે સાવચેતીના પગલાં લેવાનું કરવામાં આવેલ છે તે બદલ આ સર્વે ગ્રુપનો અને જાયન્ટ્સ ગ્રુપ અને એકલવ્ય ફાઉન્ડેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સંજય રાવલનો રિપોર્ટ પ્રાંતિજ